हेलो एवरीवन, आज हम टर्नोपिल नेशनल मेडिकल यूनिवर्सिटी के सामने खड़े हैं और ये यूनिवर्सिटी एक हर एक मेडिकल स्टूडेंट के लिए ड्रीम है। जैसे हमने यहाँ एडमिशन लिया थ्रू मिश्रा सर एंड सौरभ सर के थ्रू आए और ये एकदम बेस्ट प्लेस है एक स्टूडेंट के लिए जहाँ हम अभी आए हैं। और हमारा जर्नी इतना बेस्ट रहा है कि इधर की मेस भी बहुत अच्छी है, गुजराती फूड भी अवेलेबल कर रही है। सो सब बच्चे जो गुजरात से आ रहे हैं उनसे यही कहना चाहता हूँ कि सब आ जाओ, सब इधर MBBS अच्छी तरह से हो जाएगा, खाने के भी टेंशन कुछ है नहीं इधर। सो आ जाओ सब इधर। और यहाँ टीचर स्टाफ और सब बहुत अच्छा है, हमें एजुकेशन में स्टडीज़ में बहुत हेल्प मिलेगी। सो प्लीज़ ऑल गुजराती स्टूडेंट्स एंड आवर इंडियन स्टूडेंट्स प्लीज़ कम हियर एंड स्टडी MBBS। કેમ છો મારા ભાઈઓ? મારું નામ વિશાલ કાળુભાઈ મોર્ય, હું ગુજરાત કચ્છથી આવ્યો છું ને અમારો મોટો ભાઈ હાર્દિક ચૌધરી, અમે બંને સાથે કચ્છથી આવ્યા છીએ અને અમારા બેનનું નીટનું સ્કોર મારો 360 અને આનો 370 છે, અમે બંને કચ્છથી આવ્યા છીએ। અમે અત્યારે આ ટર્નોપિલ નેશનલ મેડિકલ યુનિવર્સિટી તમે જોઈ રહ્યા છો તેની નીચે ઊભા છીએ। આ જોવા જઈએ તો કન્ટ્રીની બેસ્ટ અને ટોપ 10માં આવતી યુનિવર્સિટી છે જેમાં આવીએ છીએ। અને અહીંયાનું તમે વેધર જોવા જઈએ તો ખૂબ જ ઠંડુ છે અને બહુ જ મસ્ત છે। તમે આવો એકવાર, મળો અહીંયા પ્રગતિ એજ્યુકેશનના સરને, બધું ગાઈડન્સ લ્યો, પછી અહીંયા બધું જોવો। અહીંયાની જે આ કોલેજ છે એનું એજ્યુકેશન સૌથી બેસ્ટમાં બેસ્ટ છે અને કોલેજની બધી રેફરન્સ પણ બહુ સરસ છે। અને અહીંયા તમે ઘરેથી દૂર આવો છો એવું બધું નથી, કંઈ પણ તમને એમ લાગે કે અમે બીજી કન્ટ્રીમાં જઈ રહ્યા છીએ, શું કરશું, આ કરશું, તે કરશું, પણ અહીંયા બધું એકદમ સેટલમેન્ટ થઈ જ જાય છે। શરૂઆતમાં થોડી મુશ્કેલીઓ પડશે પરંતુ પછી બધું સેટલમેન્ટ થઈ જશે, એટલે આપણા ગુજરાતીઓ ક્યાંય પણ જાય પાછા પડવા ના જોઈએ, એ મેઈન હેતુથી આપણે અહીંયા બહાર આવવાનું છે। ઇન્ડિયન જે આપણે એ મેઈન ખાસ ધ્યાન રાખીને અહીંયા આવવાનું છે અને આપણી ઇમ્પ્રુવમેન્ટ જે આપણી સ્કિલ છે અહીંયા બધાને બતાવવાની કે ભાઈ આપણે ઇન્ડિયન ક્યાંય પાછા ના, આપણી મેઈન તો ગુજરાતી ક્યાંય પાછા પડવા ના જોઈએ, અહીંયા આવીને બધું આપણું બતાવવાનું અને મસ્ત ભણવાનું। અને અહીંયાનું વેધર તમે જોશો ગુજરાતીઓને સૌથી વધારે ગમશે, જમવાનું તમે બધું ગમશે અને હોસ્ટેલ ફેસિલિટી જોવા જઈએ તો એકદમ આપણે ઇન્ડિયા જેવી જ છે, ઇન્ડિયા કરતાં જોવા જઈએ તો સારી પણ છે અને પોતની રીતે જમવાનું બનાવી શકીએ, તમને જે મજા આવે, અહીંયાનું કલ્ચર છે બહુ મસ્ત અને માણસો તમે જોશો બહુ મજા આવી જાય, બહુ મસ્ત માણસો છે અને મેઈન તો ઠંડીમાં તમને સૌથી વધારે, આપણા મેઈન ગુજરાતીઓને સૌથી વધારે મજા આવે ઠંડીમાં અને બધું બરાબર જ છે અહીંયા। ઠંડીમાં શું તમને થોડું મગજ તમારું ફ્રેશ રહેશે, તમને બહુ મજા આવશે આમ ભણવાની, આ તે બધી બાબતે ફરવાનું બધું પણ બહુ મજા આવશે। જો અત્યારે બહુ ખૂબ જ ઠંડી પડી રહી છે અહીંયા અને અમે બહુ બહુ મજા આવે છે અહીંયા, અમે 10 દિવસ નજીક થઈ ગયા છે અમને, પણ ખૂબ જ મજા આવી ગઈ 10 દિવસમાં, આમ આણંદ મળી ગયો હોય, હવે કોલેજ ચાલુ થશે પછી બહુ મજા આવશે। અને અહીંયાની એજ્યુકેશન સૌથી સરસ તો એજ્યુકેશન પદ્ધતિ છે, 13-13 ગ્રુપ પાડવામાં આવે છે, એમાં ઓનલી 13 જણા જ હોય છે અને 13 જણા વચ્ચે એક સર આવે છે, એનાટોમીના ક્લાસીસ બધું એકદમ કમ્પ્લીટ છે, વેલ સેટ છે। તમે એકવાર અહીંયા આવો, તમારા બધું બતાવો, બહુ સરસ છે, આપણે બહુ મજા આવશે ભણવાની, ક્યાંય તમને તકલીફ પડશે જ નહીં, મેઇન તો તમારે આવું છે અહીંયા, તમારા સારા સ્કોર છે તો અહીંયા આવો, તમને અહીંયા મૂકવા આવ્યા, હોસ્ટેલ બતાવ્યા, એમાં રૂમ સુધી અમને મૂકવા આવ્યા છે, સૌથી સરસ કામ કર્યું છે। અને બીજા કોઈ પણ તમે જોવા જઈએ એજ્યુકેશનવાળા, એ અમને અહીંયા સુધી મૂકવા કોઈ પણ ના આવે, એટલું તો મેં ઘણી વાર જોયું છે અને અત્યારે ઘણા બધા કોરોના સિચ્યુએશનથી ઘણા બધા છોકરાઓ અટકી ગયા છે, પણ અમે સાથે અહીંયા આવ્યા છે અને અમારી સાથે બધું મજા, બધું ફરાયું છે, આજુબાજુનું જમવાનું બધું વેલ સેટ અમને કરીને જ આપ્યું છે, એટલે કાંઈ અમને ટેન્શન, મમ્મી પપ્પા એકદમ ઘરે બરાબર છે, અમે એકદમ અહીંયા મસ્ત જઈને બસ મજા કરી છીએ અત્યારે। અને આવો નેશનલ મેડિકલ યુનિવર્સિટી છે ટર્નોપિલની, બહુ મજા આવશે, ફરો, જલસા કરો, ભણો, બસ બીજું કાંઈ નહીં, ગુજરાતીઓ અહીંયા આવીને આપણું ઇન્ડિયાનું નામ ને ગુજરાતનું નામ રોશન કર્યા વગર ના જાતા પાછા, બસ।